નમસ્કાર મિત્રો, કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, એગ્રો ફોરેસ્ટ્રી એ આમ તો હજારો વર્ષ જૂની પ્રથા છે. આ એગ્રો ફોરેસ્ટ્રી પદ્ધતિ છે, જે જૂની પ્રથા છે, એ ખરેખર તો જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે અને ખેડૂતોની આવક પણ વધારી શકે છે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના થમૈયા દોડી ગામના રહેવાસી પુત્ર પલ્લી એટલે કે રમેશ અને ઉમેશ એકબીજાની મદદથી એક હેક્ટરથી ઓછા વિસ્તારમાં ફેલાયેલા તેમના ખેતરની ખરેખર સાર સંભાળ રાખી અને લીલાછમ ખેતરોમાં લગભગ 15 જેટલા પાક જે 5 અલગ અલગ સ્થળમાં વેચાયેલા છે. જમીનની નીચે પડેલા મૂળાથી માંડી અને જમીન ઉપર ઉગતી જાળીઓ એટલે કે જમીન ઉપરથી ઉગતા વેલાઓ, એમાં ઘણા બધા બીજા પાક પણ આવી જાય છે. દાખલા તરીકે રીંગણા, મરચા, ધાણા, ગોળ, કઠોળથી લઈને વિવિધ ઊંચાઈના જે એના છોડ છે એમાંથી ઉગે છે. અને આ બંને ભાઈઓએ તાજેતરમાં જ વાવેલા સોપારીના રોપાઓ 5 વર્ષમાં એમણે પાકી ગયા છે. પોઝિટિવ ન્યૂઝમાં એક એવી વાત, જ્યાં પિથોરગઢ જિલ્લા એના મુખ્યાલયથી 20 કિલોમીટર દૂર આવેલું એક અમૃત સરોવર, એની આ વાત છે. મિત્રો, કુદરતી રીતે આ જિલ્લાના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, પણ સૌથી મોટી તકલીફ એ હતી કે અહીંયા પાણીની અછત. 1500 મીટરની ઊંચાઈએ થલકેદરમાં સખત ખડકો કાપી, એટલે કે એકદમ કઠણ જે ખડકો હોય એ કાપી અને આ અમૃત સરોવર બનાવવામાં આવ્યો છે. ઉનાળામાં આ તળાવનું પાણી વન્યજીવો માટે અમૃતથી પણ ઓછું નથી. તળાવો માટે વૃક્ષ કાપવાના નહોતા, એટલે 7000 ફૂટની ઊંચાઈએ સખત પથ્થરો કાપી અને આ તળાવ બનાવવામાં આવ્યું છે. મિત્રો, હવે વાત કરીએ હોશ અને જોશની. હરિયાણાની 3 દીકરીઓ જે બિલકુલ ગરીબ પરિવારની હતી, એમની પાસે એક સમયે ઘર પણ નહોતું અને એની પાસે જે લાયકાત હોવી જોઈએ નોકરી મેળવવાની એટલી પૂરતી લાયકાત પણ નહોતી. ગરીબીના કારણે બરાબર ઉચ્ચ કક્ષાએ ભણી પણ નહોતી. તો હરિયાણાની આ 3 દીકરીઓ કબડ્ડી, એમાં એને પોતાની તાકાત અને હોશ ને જોશથી મહેનત કરી અને આજે રેલવેમાં એમને કબડ્ડીના આધારે, એટલે કે હરિયાણાના આ કૈથલ પાઈ ગામની 3 દીકરીઓને સરકારી નોકરી મળી ગઈ છે. એક પરિવારની 5 બહેનોમાંથી આ 3 દીકરીઓ એ બરાબર ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કર્યો નહોતો અને આજે એક રેલવેમાં અને બીજી પોસ્ટ વિભાગમાં એમની પસંદગી થઈ છે. 3 દીકરીઓ ખરેખર ગરીબ પરિવારની હતી, પણ ક્યારેય એમને મનમાં એવું રાખ્યું નહોતું. સતત મહેનત કરી કબડ્ડીમાં અને નેહા અને ઋતુએ, એટલે કે આ એક જ ગામની સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો, જ્યારે શીતલ એમે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો. નેહા અને શીતલ માત્ર 2 દિવસ પહેલાં જ, એટલે કે તાજેતરમાં જ રેલવેમાં જોડાઈ ગયા છે, જ્યારે ઋતુની નિમણૂક 3 મહિના પહેલાં જ, એટલે કે આજથી 3 મહિના પહેલાં જ રેલવેમાં થઈ ગઈ છે. મિત્રો, કાંઈ પણ આપણી પાસે આર્થિક રીતે પહોંચી ન શકાય એમ હોય ત્યારે આપણી પાસે એક જ મોટી સંપત્તિ હોય છે અને એ છે પુરુષાર્થ. અને પુરુષાર્થ એટલે મહેનત. મહેનત કરી, પુરુષાર્થ કરી અને જ્યારે એની પાછળ સતત લાગી જવામાં આવે ત્યારે હંમેશા કોઈ પણ વ્યક્તિ એના લક્ષ્યાંક સુધી ચોક્કસ પહોંચે છે. અને આ 3 દીકરીઓ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ 3 દીકરીઓને ખૂબ ખૂબ સલામ. પોઝિટિવ ન્યૂઝમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આવતા અંકમાં.